સફળતા સંતોષ વધારે ઉત્તમ છે કારણ કે સાહેબ સફળતા એ બીજા નક્કી કરે છે જ્યારે સંતોષ એ આપણો આત્મા નક્કી કરે છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો વાત કરી રહ્યા છીએ ફરી એકવાર હીરા ઉદ્યોગ વિશે આજની તારીખ પેલી ઓગસ્ટ બે હજાર વીસ અને ડાયમંડ માર્કેટ વિશે વાત કરીએ તો ડાયમંડ માર્કેટમાં કહેવાય કે સુરતનો ડાયમંડ માર્કેટ છે એમાં વધારે ને વધારે છૂટછાટ મળતી જાય છે એટલે કે હીરા ઉદ્યોગમાં વર્કિંગ ટાઈમિંગ જે બે થી છ એટલે કે ચાર કલાકનો હતો એને બે કલાક વધારીને એટલે બાર થી છ એટલે કે છ કલાક માટે કરી દેવામાં આવ્યો છે આ એક સારી બાબત કહેવાય હીરા ઉદ્યોગમાં અને પ્લસ પોઈન્ટ હીરા ઉદ્યોગનો કહીએ તો એ પણ છે કે હીરા ઉદ્યોગની અંદર જે પોલિશ ડાયમંડ છે એની માંગ પણ દિવસે ને દિવસે વધતી જાય છે તમે લોકડાઉનનો સમય જે જોયો હશે જેની અંદર તમે પોલીસ ડાયમંડ

પોઈન્ટ માર્કેટ ઉદ્યોગની અંદર અંદર વધારેને વધારે ઉછાળો જોવા મળ્યો છે એટલા માટે આપણે હીરા ઉદ્યોગ વિશે કહીએ તો આવનારા સમયમાં હીરા ઉદ્યોગમાં દિવસેને દિવસે હીરાની માંગ તો વધવાની છે અને સામું સેલિંગ પણ લોકો કરે જ છે તો એવા પીરિયડ અંદર અત્યારે આપણે વાત કરીએ તો અત્યારે આવો પિરિયડ શા માટે આવ્યો છે એના વિશે એક વાત કરીએ તો અત્યારે આપણે જોઈએ છીએ કે પ્રોડક્શન રેટ છે એ બહુ ડાઉન ચાલુ ગયું છે જ્યારે લોકો અત્યારે કારીગર વર્ગની પણ અછત દેખાઈ રહી છે અથવા તો લોકો કોરોનાના ભયને લીધે પોતાના વતન તરફ જઈ રહ્યા છે એટલા માટે હીરા ઉદ્યોગની અંદર જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ પણ ઘણા એવા ડાઉન થઈ ગયા છે અને જે અને હીરાનું જે મેન્યુફેક્ચરિંગ થાય છે એ પણ દિવસે ને દિવસે ઓછું થતું દેખાય છે એટલા માટે સામે જેટલી માંગ છે એટલી તો પૂરી કરવી પડશે એટલા માટે અત્યારે આપણને એવું દેખાય છે કે ડાયમંડ માર્કેટ આવનારા સમયમાં એકદમ સારું એવું ઓપન થશે અને લોકો બધા ટ્રેડિંગ કરતાં પણ થશે અને આપણને ખ્યાલ છે કે જે કોરોનાના કેસીસ છે એ દિવસેને દિવસે વધતા જાય છે અને એવામાં અનલોક 3.0 જે અત્યારે જાહેર કરવામાં આવ્યું છે એની અંદર પણ ઘણી એવી છૂટછાટો મળતી આપણને દેખાય છે જેની અંદર જે કર્ફ્યુનો ટાઈમ હતો 144 ની કલમ હતી એ બધું નાબૂદ થઈ છે અને લોકો અત્યારે સાંજે પણ અવરજવર કરી શકે છે તો આ એક પ્લસ પોઈન્ટ છે આપણે કોરોનાની સાથે સાથે આપણે પણ પ્રોટેક્ટિવ રહી અને

પરંતુ આ બધું આપણે સાઈડમાં રાખીને માર્કેટ વિશે વાત કરીએ તો માર્કેટ આપણને સારું એવું દેખાય છે અને આવનારા સમયમાં સારું એવું ચાલશે પણ એટલા માટે ડાયમંડ ઉદ્યોગ છે એ કોઈ દી પથ્થર નથી થવાનો જેવી રીતે બે હજાર ની અંદર મંદીની હાલત આપણે જોઈતી એવી જ રીતે બે હજાર ની હાલત છે જેવી રીતે આપણે બે હજાર આઠમાં માં પણ ઘણા એવા ડગમગી ગયા હતા એવી રીતે બે હજાર વીસની ની અંદર પણ બધા લોકો ડગમગી ગયા છે પરંતુ બે હજાર આઠની પછીની કંડિશન આપણે વિચારીએ ને તો એકદમ સારી અને ગોલ્ડન પીરિયડ જેવી કહી શકીએ એવી જ રીતે બે હજાર સમય ખરાબ છે એ તો ચાલ્યો જ હશે પછી સારો સમય તો આવવાનો જ છે પરંતુ જે લોકો અહીંયા સ્ટ્રગલ કરશે હીરા ઉદ્યોગની અંદર સાથે સંકળાયેલા રહેશે ઓબ્વિયસલી એને જ બેનિફિટ મળવાનો છે એટલા માટે હીરા ઉદ્યોગ વિશે વાત કરીએ તો આવનારો સમય તો ગોલ્ડન પીરિયડ That's